કાગવડ ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પશુધન નિરીક્ષકોની ચિંતન શિબિર યોજાઈ કાગવડ ખોડલધામ ખાતે સૌરાષ્ટ્રના પશુધન નિરીક્ષકોની ચિંતન શિબિર વિવિધ મુદ્દાઓને લઈ આ ચિંતન શિબિર યોજવામાં આવી સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લા અને તાલુકાના પશુધન નિરીક્ષકોની ચિંતન શિબિર ગુજરાત વેન્ટેનરી લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર એસોસિએશનના બેનર હેઠળ આ ચિંતન શિબિર જેમાં મુખ્ય મુદ્દાઓ પશુધન નિરીક્ષકોના મુદ્દે આ ચિંતન શિબિર મુખ્ય મુદ્દાઓ પશુધન નિરીક્ષક તાલીમમાં શિક્ષણ તાલીમ અપગ્રેડ કરવા વિવિધ કાયદાકીય વહીવટી તાંત્રિક અને પશુ કલ્યાણની બાબતો રાષ્ટ્રીય કાયદાઓથી લઈ રાજ્યના કાયદાઓ અને વ્યવસ્થામાં પશુધન નિરીક્ષણને પડતી મુશ્કેલી પશુધન નિરીક્ષકોને પડતી મુશ્કેલીઓ આર્થિક સમસ્યા વહીવટી સમસ્યા જેમાં પશુપાલન ખાતાના કાર્યાલય આદેશ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ અંતર્ગત સમાયેલા વિષયો વિવિધ મુદ્દાઓ કેન્દ્રિત ચિંતન શિબિરમાંથી સરકાર પાસે માંગણીઓ મૂકવામાં આવશે બ્યુરો રિપોર્ટ આશીષ પાટડીયા ખુડલધામ આજે તો માં ખોડલધામ ખાતે ગુજરાત લાઈફ સ્ટોક વેટનરી લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર એસોસિએશન ની ચિંતન શિબિર જેના મુખ્ય એજન્ડા મુખ્ય મુદ્દા જે શૈક્ષણિક અને તાલીમી અપગ્રેડેશન છે કાયદાકીય અને વહીવટી બાબતોમાં જે ગૂંચવાણો ઉભી થયેલી છે અને જેના કારણે કામગીરી કરવામાં પણ મુશ્કેલી પડે છે પશુધન નિરીક્ષક કર્મચારીઓને અને સતત માનસિક તણાવમાં એમને કામગીરી કરવાની રહે બહાર નીકળી શકાય એ બાબતે અને કેડરની પ્રગતિ કેવી રીતે થાય શૈક્ષણિક સેવાકીય આર્થિક બધી રીતે સામાજિક કેમકે આ એક એવી કેડર છે કે જેનું ઓગણીસો પંચાવન થી આજ દિન સુધી એને ના તો એકાંકી સંવર્ગ તરીકે ગણવામાં આવેલ છે કે ના એને કોઈ લાભો મળે છે અને એમાં સુધારો થાય જે કેવા પૂરતી ભરતી આપવામાં આવે છે કે જેમાં પગાર ધોરણ પણ સુધરતું નથી એ તો ઠીક છે ત્યાં સુધી કે ભરતી કેવા પૂરતી એવી આપવામાં આવે છે કે જ્યાં આગળ એમના કામગીરીની ફરજો પણ બદલાતી નથી અને એને ભરતી કહી શકાય નહીં સીધી

જે વ્યક્તિ પશુધન નિરીક્ષક સંવર્ગ કેડર એટલે કે પશુધન નિરીક્ષક નો કોર્ષ કરે છે અભ્યાસક્રમ કરીને બહાર પડે છે એને સ્વરોજગારી માટે આજ દિન સુધી કોઈ પણ જાતનો એ કરવા સરકાર દ્વારા કોઈ એનો પર